નમસ્તે મારા દરેક ભૂલકાઓને, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. ચાલો આપણે આજે હોમવર્ક લખવાનું છે. આજે છે શનિવાર. શનિવાર અને રવિવારનું હોમવર્ક છે. સોમવારે પાછો આપણે ગુજરાતીનો લેક્ચર લેશું, મતલબ કે હું તમને ગુજરાતીમાં ભણાવીશ. આજે તમારે શું કરવાનું છે? તો કે એચ ડબલ્યુ લખવાનું છે, બરાબર છે. ધોરણ બે માટે વિષય છે ગુજરાતી. તારીખ લખવાની છે 5/12/2020, શનિવાર. શનિવારનું હોમવર્ક છે, બરાબર. ચાલો પહેલું હોમવર્ક તમારે શું લખવાનું? તો કે બારાક્ષરી લખો, એટલે કે આખી બારાક્ષરી તમારે લખવાની છે. હજી ઘણા લોકોને બારાક્ષરી આવડતી નથી. વેકેશનમાં દરેક લોકો બધું ભૂલી ગયા છે, બરાબર ને? એટલે શું કરવાનું છે? બારાક્ષરી લખવાની છે. બેઝિક પણ આપણે શીખવાનું છે. બારાક્ષરી લખાઈ જાય. જો તમને બારાક્ષરી આવડતી હશે, કોકો આવડતો હશે, તો તમને વાંચતા આવડશે, બાકી વાંચતા આવડશે નહીં. બારાક્ષરી એક વખત સારા અક્ષરે લખવાની છે. પછી વારના નામ લખવાના છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, એ વારના નામ લખવાના છે. બધું જ હોમવર્ક હું તમને એક જ વખત આપું છું. કેટલી વાર લખવાનું છે? એક વખત. પછી પોતાનું પૂરું નામ લખો, એટલે કે તમારું પોતાનું આખું નામ લખવાનું. પહેલાં તમારી અટક આવે, પછી તમારું નામ આવે, અને પછી આવશે તમારા પપ્પાનું નામ. સમજાઈ ગયું બધાને? એ રીતે પોતાનું પૂરું નામ લખવાનું છે. એના પછી છે 12 માસના નામ, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, અંગ્રેજી 12 માસના નામ. હવે મેં અહીંયા ખાલી જાન્યુઆરી કર્યું છે, તો તમારે ખાલી જાન્યુઆરી જ લખવાનું નથી, 12 માસના નામ લખવાના છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ રીતે. સમજાઈ ગયું બધાને? દરેક લોકોને એક જ વખત હોમવર્ક આપું છું, પણ ખૂબ જ સારા અક્ષરે લખવાનું છે. એના પછી છે ગુજરાતી 12 માસના નામ, જેમ કે કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, બરાબર છે. એ રીતે તમારે લખવાના છે 12 મહિનાના નામ. હવે આટલું લખાઈ જાય પછી તમારે શું કરવાનું? તો કે એક છાપું લેવાનું. છાપું તો દરેકના ઘરે આવતું જ હોય ને, બરાબર છે ને? એ છાપુંમાંથી તમારે 5 લીટી વાંચવાની, સુલેખન, બરાબર છે. લખવાનું નથી, પણ જે 5 લીટી હોય છાપ, ડેઈલી ન્યૂઝપેપર તમારે લોકોએ વાંચવાનું, એટલે તમારું વાંચન પણ ખૂબ જ સરસ રહે, બરાબર છે. ગમે તે છાપું હોય, એની 5 લીટી તમારે વાંચવાની, બરાબર છે મિત્રો? અસ્તુ.